નમસ્તે ભાઈ બહેનો, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ સેન્ટરમાં તમારું સ્વાગત છે. મેં એક શોર્ટ વિડીયો અપલોડ કરેલો ભાઈ બહેનો, કે પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા હોય એ મને કહે કે હું પહેલી વખત શીખું, તો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ. તો આજે એવો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો, કે જે પહેલી વખત શીખતા હોય એને મશીન કેમ ચલાવવું, દોરો કેવી રીતના પહેરવું, બોબિન કેને કહેવાય, કેસ કેને કહેવાય, બોબિન કેમ ભરવું, બોબિન કેમ ફિટ કરવું, ને સોય સોયનું મહત્વ, અડધા આટાની સોય ને આખા આટાની સોય, ને સોય ફિટ કરવી બહુ જ જરૂરી છે ભાઈ બહેનો. પહેલી વખત ભાઈ બહેનો ઊંધી સોય ફિટ કરી દે તો એનો દોરો વારંવાર તૂટી જાય, તો આ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આજે એવો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો. તો આ વિડીયો પૂરેપૂરો જોજો ભાઈ બહેનો, ને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ કે તમારે કેવી રીતના સીધી સિલાઈ મારતા શીખવાનું, પછી કેવી રીતના પટ્ટી વાળતા, પછી કેવી એક સ્ટેપ બતાવીશ પછી નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં તમે એટલું શીખીને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે મેડમ આ શીખી ગયા. પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા હોય જરૂર મને કોમેન્ટ કરે, ને અમારી ચેનલમાં પહેલી વખત આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. એક મારો ઓનલાઈન શોપિંગ સેન્ટર છે ભાઈ બહેનો, જેનું નામ છે www.vmdmartindia.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ બહેનો, જરૂર વિઝિટ કરજો, ઓનલાઈન શોપિંગ કરજો. ને ચાલો વિડીયો ચાલુ કરું છું. તમને ભાઈઓ બહેનો મશીન ચલાવતા પછી સોય અડધા આટાની આખા આટાનું શું ફરક હોય, સોયને ફિટ કરતા, પછી બોબિન કેસ કોને કહેવાય, બોબિન કેસ ફિટ કરતા એકદમ ઇઝી મેથડથી બતાવીશ. તો પહેલાં આપણે સિલાઈ મશીન ચલાવતા શીખીએ. તો પહેલાં વખત ભાઈઓ બહેનો શીખતા હોય પહેલાં આ રીતના તમારે મશીન ચલાવતા શીખવાનું છે. આને ભાઈઓ બહેનો બેલેન્સ વ્હીલ કહેવામાં આવે છે, ને આ જે નીચેનો પાર્ટ છે, નીચેનું મોટું વ્હીલ્સ, એને આપણે ટેડર્સ વ્હીલ કહેવામાં આવે છે. તો આપણે પહેલાં બેલેન્સ વ્હીલને આ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે ભાઈઓ બહેનો, કે જ્યાં સુધી તમારી સાઈડ આ બંને વ્હીલ ન આવે ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઉથમું મશીન ન જવું જોઈએ, સીધી તમારી સાઈડ આવી જવું જોઈએ, એટલી તમારે પહેલાં પ્રેક્ટિસ કરવાની છે. ઘણા ભાઈ બહેનોની કોમેન્ટ આવી હતી કે મેડમ પહેલી વખત શીખીએ છીએ, તો આ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે પહેલાં ભાઈઓ બહેનો. તો આ રીતના પહેલાં પ્રેક્ટિસ ફૂલ કરી લેવાનું, પહેલી વખત જ તમારી સાઈડ આવી જવું જોઈએ, એક વખતે આમ આટો ન આવવો જોઈએ, એ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે રીલમાંથી જે દોરો છે, આ રીલ છે આપણી, તો આપણે હવે દોરો પહોરવતા શીખીશું. તો આપણે પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય તમે જોઈ શકો છો, પહેલાં આપણે આમાં ફિટ કરી છે, પછી દોરો આપણે આ રીતના એક જે હોલ છે એમાં નાખવાનો છે, અને ટેન્શન ડિક્સ કહેવામાં આવે છે ભાઈ બહેનો, તો એને આ રીતના તમારે ફિટ કરવાનો હોય છે દોરો. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું દોરો, અને લબલબી કહેવામાં આવે છે. ભાઈઓ બહેનો કહેતા કે કયા કયા પાર્ટને શું શું કહેવાય, મેડમ તમે સમજાવીને અમને આખો વિડીયો અપલોડ કરજો, તાર જેવો વિડીયો લઈને આવીશું. હવે આપણે સોય પહોંચ્યા છીએ, તો આપણે સોયનું પહેલાં મહત્ત્વ સમજી લઈએ. આપણે આ આખા આટાની સોય છે ભાઈઓ બહેનો, તમે જોઈ શકો છો આખી રાઉન્ડમાં હોય એને આખા આટાની સોય કહેવામાં આવે છે. હવે આપણે અડધા આટાની સોય, પહેલી વખત ભાઈઓ બહેનો શીખતા હોય ને ખ્યાલ નથી હોતો કે અડધા આટાની સોય ને આખા આટાની સોય કેવો ફરક હોય. જો તમે ચપટાવાળો જોઈ શકો છો ભાઈઓ બહેનો, આ ચપટાવાળો ભાગ છે એ આપણે અડધા આટાની સોય કહેવામાં આવે છે, ને એ ચપટાવાળો ભાગ આપણે અંદરની સાઈડ રાખીને ફિટ કરવાની હોય છે. આપણે આખા આટાનું મશીન છે, તો આખા આટાની મશીનમાં સોય કેવી રીતના ફિટ કરવાની, જે ખાસી આ રીતના તમારે સીધી હશે તમારી સોયમાં. હવે એ ખાસી તમારે બહારની સાઈડ રાખવાની છે, જે આ પાર્ટ છે એ આપણે અંદરની સાઈડ રાખવાની. હવે આપણે તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના બોલ હશે તમારે, તો આ રીતના તમારે સોયને ફિટ કરવાની છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના તમે રાખશો, એટલે આ રીતના પહેલાં બોલ ખોલી લેવાનો છે, પછી આ રીતના તમારે બોલને ફિટ કરી દેવાનો છે. આ ડિસમિસ છે, આ ડિસમિસની મદદથી આપણે આ રીતના ફિટ કરી દેવાનો છે. જે પહેલી વખત ભાઈઓ બહેનોને સોય તૂટી જાય કે સોયમાં કોઈ પ્રોબ્લેમ હોય, ગુઠ્ઠી થઈ જાય તો એને બદલતા નથી આવડતું, તો આ રીતના તમે બદલી શકો. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના મેં ફિટ કરી દીધી. હવે આપણે દોરવા જે લઈ આવ્યા છીએ એને આપણે આ રીતના તમારે સોયમાં નાખવાનો છે આ સાઈડથી. હવે આપણે આ સોયમાં દોરો આ રીતના પોરવી લેવાનો છે ભાઈઓ બહેનો. હવે આપણે આ જે સાઈડ પ્લેટ કહેવામાં આવે છે, આને નીડલ પ્લેટ કહેવામાં આવે છે ભાઈ બહેનો, આને આ રીતના આપણે ખોલવાની છે. હવે આમાં આપણે જે આ બોબિન કેસ કહેવામાં આવે છે ભાઈ બહેનો, તો બોબિન છે અને બોબિન એને ભરતા શીખવાનું, આને કેસ કહેવાનું. અને આ રીતના હવે ભરવાની જે પદ્ધતિ છે તમને બતાવી થોડું આમાં કેવી રીતના ભરવાનું છે.
તો આપણે દોરા પહેલાં કાઢી લઈએ અને આ રીતના આપણે વીંટાળી લેવાનો છે થોડો પહેલાં. પછી આપણે આ રીતના રાખી અને આ રીતના રાખવાનું છે તમારે વ્હીલ્સમાં. આ વ્યવસ્થિત તમારે બોબિન ભરતા તમારે શીખવું જરૂરી છે ભાઈ બહેનો. આમાં તમારે ઢીલો દોરો આવે તો આત્રી આવે. આત્રી એટલે મીન્સ તમારી સિલાઈ વ્યવસ્થિત ના આવે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કેવી રીતના હું બોબિન કેસમાંથી દોરો ભરું છું બોબિનમાં. તો આ રીતના તમારે બોબિન આવી રીતના ટાઈટ આવી રીતના થવું જોઈએ એક સરખું. આમાં ઢીલું તમારે આ બોબિન ભરવાનું જ નથી તો તમારો દોરો સરખી સિલાઈ નહીં આવે ને દોરો તમારો તૂટી જશે. આ રીતના બોબિન ભરાઈ ગયા પછી આપણે આ કેસમાં ફિટ કરવાનું છે. તો આ રીતના ફિટ કરી દેવાનું છે. હવે આ કેસમાં કેવી રીતના દોરો કાઢવાનો તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના આ પતરી હોય છે. આ પતરીમાં આ રીતના દોરો રાખવાનો છે. આ રીતના દોરો રાખીને આ સાઈડ આમ દોરો રાખી દેવાનો છે. પછી આ રીતના બોબિન ખોલવાનું છે આપણે. હવે આપણું આ શટલ છે તો શટલમાં આપણે ફિટ કરવાનું છે અને આપણે શટલ કહેવામાં આવે છે ભાઈ બહેનો. આ રીતના શટલ હોય છે. હવે આપણે આ રીતના બોબિન ફિટ કરવાનું છે. તો આ રીતના તમારે અવાજ આવી જવો જોઈએ. જે ખાંસી હોય એમાં ફિટ થઈ જવું જોઈએ. આપણું બોબિન ફિટ થઈ ગયું છે ભાઈ બહેનો. હવે આપણે બોબિનનો દોરો ઉપર લેવાનો છે. તો પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય ને આ રીતના તમારે દોરો પકડી રાખવાનો છે ઉપરનો. ને એક વખત તમારે આ રીતના મશીનમાંથી સોય જવા દેવાની છે. અંદર તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આપણો દોરો આવી ગયો છે. આ રીતના તમારે ઉપર દોરો લેવાનો છે. હવે તમને હું નેક્સ્ટ વિડીયામાં બતાવીશ કે તમારે પહેલાં સીધી સિલાઈ કેમ શીખવાની, પટ્ટી વાળતા કેમ શીખવાનું એ નેક્સ્ટ વિડીયામાં બતાવીશ. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.